ધોરણ 3 વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું એ શીખીએ છે ગયા વિડિયોની અંદર આપણે પાના નંબર 47 પરની પ્રવૃત્તિ કરી હતી એમાં આપણે વાક્યો વાંચ્યા હતા અને તમે હોમવર્કમાં લખ્યા પણ હશે હે ને પછી પેલું હતું કોષ્ટક જેમાંથી જંતુના નામ શોધવાના હતા એ પણ તમે કર્યું જ હશે મેં તમને શીખવાડ્યું પણ હતું હવે આજે આપણે પાના નંબર 48 પરની પ્રવૃત્તિ કરવાની છે તો એના માટે તમારે તમારું પાઠ્યપુસ્તક હાથમાં લેવાનું છે અને જોડે પેન્સિલ પણ ચલો દેખો અહીંયા શું લખ્યું છે સૂચના જોઈએ જુઓ જોડો બોલો લખો એટલે અહીં થોડા શબ્દો આપેલા છે તો પહેલાં તમારે જોવાનું છે પછી એને જોડવાના છે અને પછી લખવાના છે તો પહેલું શબ્દ કયું છે દેખો અહીં દેખો દ દૃષ્ટિ એટલે દ છે પછી રૂ આપેલો છે રસ્વઈ છે ષષ્કોણનો સ અડધો છે અને ટ છે તો આખો શબ્દ કયો બને છે દૃષ્ટિ તો દેખો અહીં બાજુમાં જે બોક્સ આપેલું છે ને એ બોક્સની અંદર સ્ટી આપેલો છે એટલે તમારે અહીં જે ખૂટતો શબ્દ અમૂળાક્ષર છે અક્ષર એ તમારે લખવાનો છે તો અહીં આપણે આવી રીતે લખીશું દ બરાબર આવી રીતે દ કરવાનો છે તમારે આ રીતે કરવાનો એટલે પાછળ તો સ્ટી આપેલું છે તો આગળ જે મૂળાક્ષર ખૂટે એ મૂકીને શબ્દ આખો પૂરો કરવાનો પછી દેખો નંબર 2 અહીંયા ભ દ ર એટલે શબ્દ કયો બન્યો ભદ્ર શબ્દ કયો બન્યો ભદ્ર બરાબર તો અહીંયા બાજુમાં અહીં ભ આપેલો છે તો દ્ર આપણે લખવાનો છે એના નીચેનો ત્રીજા નંબરમાં દેખો રુ દ ર એટલે દ છે એ ખોડો છે તો આપણે આખો બાજુમાં શબ્દ કયો બનાવવાનો છે રુદ્ર કયો શબ્દ બન્યો રુદ્ર તો એની બાજુમાં રુ છે તો આપણે દ્ર કરવાનો છે એના નીચે છે ચંદ દ ર એટલે દ ખોડો છે ચંદ દ ર એટલે શબ્દ કયો બનશે ચંદ્ર કયો શબ્દ બનશે ચંદ્ર તો અહીંયા ચમ આપેલો છે તો આપણે દ્ર લખવાનો છે પછી છે અ દ રુ ષ્ય એટલે શબ્દ કયો બને છે અદ્રશ્ય કયો બને છે અદ્રશ્ય તો અહીં ખોડો શબ્દ કયો આપેલો છે દ આપેલો છે રુ છે અને ષ છે એટલે આપણે આ રીતે લખીશું અહીંયા દ ખૂટે છે એ મૂળાક્ષર મૂકી દઈશું એટલે આખો શબ્દ અદ્રશ્ય બને છે જો કે તમને બાજુમાં આખા શબ્દ સાચો શબ્દ આપેલો જ છે પણ બોક્સની અંદર તમારે મૂળાક્ષર જે ખૂટતો હોય એ મૂકવાનો છે એના નીચે જુઓ ચલો અહીંયા સ ખોડો રુ જન તો કયો શબ્દ બને છે સૃજન કયો સૃજન તો દેખો જ અને ન આપેલો છે જન આપેલું છે તો આગળ કયો મૂળાક્ષર ખૂટશે સૃ એટલે થશે સૃજન એના પછી નીચે જોઈએ અ દ વૈત કયું છે દેખો દ ખોડો છે વને બે માત્ર છે અને ત છે એટલે શબ્દ બનશે અદ્વૈત શબ્દ કયો બને છે અદ્વૈત તો અહીંયા અ અને ત આપેલું છે તો દહી મૂકવાનો છે એના પછી છે ઉપર અહીંયા વી દ યુત એટલે દ વી દ યુત તો શબ્દ કયો બને છે વિદ્યુત કયો વિદ્યુત તો વી પછી બોક્સમાં ખાલી જગ્યા છે ને ત એટલે વી અને ત આપેલો છે અને વચ્ચે જે છે મૂળાક્ષર મૂકવાનો છે એટલે ધુ છે એટલે શબ્દ બનશે વિદ્યુત કયો બનશે વિદ્યુત એના પછી છે આ દયા તો કયો શબ્દ બને છે આ દયા શબ્દ બને છે આધ્યા કયો બને છે આધ્યા તો બાજુમાં આ આપેલો છે તો ધ્યા આપણે કરવાનો છે એના પછી છે વિદયા કયો શબ્દ બનશે વિદ્યા વિદ્યા શબ્દ બને છે તો અહીંયા વી આપેલો છે તો આપણે ધ્યા કરવાનો છે એના પછી છે શુ દ ધ એટલે દ ખોડો છે દ આમાં ખોડો છે એટલે શુદ્ધ શબ્દ કયો છે શુદ્ધ તો અહીંયા શું આપેલું છે તો દ્ર આપણે કરીશું એના પછી છે અ ધ ધ ર અધધર એટલે શબ્દ બને છે અધર
કયો બને છે અધર તો અહીંયા અ અને ર આપેલા છે આપણે બીજા ધ સાથે બીજા ધને જોડી દેવાનું છે એટલે એક ધ અડધો આવશે અને બીજો ધ આખો આવશે એટલે શબ્દ કયો બોલાશે અધર પછી છે પ દ ધ તિ તો આ કયો શબ્દ બન્યો પદ્ધતિ શબ્દ બને છે પદ્ધતિ તો પ અને તિ આપેલું છે અને ધ મૂકવાનું છે એટલે શબ્દ બનશે પદ્ધતિ પછી પ્ર દ યો ત તો શબ્દ કયો બને છે પ્રદ્યોત કયો બનશે પ્રદ્યોત તો અહીંયા પ્ર અને ત આપેલું છે તો વચ્ચે આપણે ધો મૂકવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં થોડા જે શબ્દો આપેલા છે એ આપણે એને જે આખા શબ્દો બનાવવાના છે અને બાજુમાં લખવાનો છે તો બાજુમાં જે જગ્યા આપેલી છે એમાં આખો શબ્દ નથી લખ્યો અડધા મૂળાક્ષર લખેલા છે અને જે ખૂટતો મૂળાક્ષર છે એ આપણે મૂકીને આખો શબ્દ ફરીથી બનાવવાનો છે એટલે ભ છે તો ખાલી તમારે દ્ર મૂકવાનો છે એટલે ભદ્ર થઈ ગયું રૂ છે તો દ્ર મૂકીશો તો રુદ્ર થઈ જશે વી છે તો ત્યાં આપણે ધ્યા મૂકીશું એટલે વિદ્યા થઈ ગયું તો આ રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં સ્ક્રીન પર જુઓ આને શું કહેવાય તમે આ જંતુને જોયું છે આને કહેવાશે મધમાખી જોઈ છે ને આ શું કરે મધમાખી ફૂલોમાંથી રસ ચૂસે છે અને આપણે સુંદર મજાનું ગળ્યું મીઠું મધ આપે છે બરાબર ને દેખો એનું ઘર હોય મધમાખીનું ઘર હોય એને શું કહેવાશે મધપૂળો દેખો આ મધમાખીનો મધપૂળો છે જે મધમાખી ઘર બનાવે એને મધપૂળો કહેવાશે તો એની અંદર મધ જમા કરે છે મધમાખી ફૂલોમાંથી રસ ચૂસીને મધ આપે છે જે આપણને મીઠું મધ લાગે છે તો એનો મધપૂળો તમે જોયો છે ને એ કેવી રીતે બનાવે છે તો આવી જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 48 પર જુઓ જુઓ અહીં ઓળખો આવી રીતે તમને બીજા જંતુ અને તેના ઘરના ચિત્ર બનાવતા આવડે અલગ કાગળમાં બનાવો હવે કહો તો આ શેનું ચિત્ર છે આ કયા જંતુનું છે તમે જોયું છે જોયું જ હશે કોઈના ઘરમાં તો હશે જ ક્યાંક બની જતું હશે પછી આપણે એને નીકાળી દઈએ છીએ જોયું છે ને અહીંયા દેખો એ જંતુ પણ છે અહીંયા નીચે આયરું જંતુ છે તો આનું નામ શું છે હા આનું નામ છે કરોળિયો તો આ કરોળિયાનું ઝાડું છે તો આવી રીતે તમને કોઈ બીજા જંતુનું ચિત્ર બનાવતા આવડતું હોય એનું ઘર બનાવતા આવડતું હોય તો તમારે બનાવવાનું છે અલગ કાગળની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાના નંબર 48 પરની પ્રવૃત્તિ શીખ્યા છીએ એમાં આપણે શબ્દો અને કરોળિયાનું ઘર જોયું તો આજનું તમારું આટલું હોમવર્ક છે હોમવર્કની અંદર તમારે પુસ્તકની અંદરની અંદર આ પ્રવૃત્તિ કરવાની છે પણ જંતુનું ઘર છે એ તમે અલગ કાગળમાં તમે કરજો મારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ